હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આઈ સી સી ઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ મિત્રો આજે કેપ્સૂલનો મહાડોઝ અને કેપ્સૂલનો અંતિમ ડોઝ એટલે કે નવમો ડોઝ ગાંધીજી છે આ ગાંધીજી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો આપણને ખબર છે કે ગૌણ સેવાવાળા હોય કે પંચાયતવાળા હોય કે કોઈ પણ લોકો હોય કે કોઈ પણ ગુબોળ હોય એને ગાંધીજી છે ગાંધીજી વિશે પ્રશ્ન પૂછવા અતિ પ્રિય હોય છે બહુ મજા આવે છે અને બહુ મોજ પડે છે આ ગાંધીજી છે ગાંધીજી વિશે જ બહુ સરસ રીતે બહુ વ્યવસ્થિત ડિટેલમાં ફેક્ટ બેઝ ચર્ચા કરવાની છે મહાડોઝ થવા જઈ રહ્યો છે મિત્રો ઘણી બધી વસ્તુ છે ગાંધીજીની આપણે ચર્ચા કરવાની છે તમારે લોકોએ એક એક ફેક્ટ છે એક એક પોઈન્ટ છે યાદ રાખી લેવાના છે ભૂતકાળમાં બધા પ્રશ્નો જે પૂછાઈ ગયા છે એ તો આવી જ જશે એ તો બધા આવી જ જાશે પણ ભવિષ્યમાં પણ એ ટાઈપના જે પ્રશ્નો પૂછાય છે એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરતી જવાની છે આ જે કેપ્સૂલ છે કેપ્સ્યુલનો મહાડોઝ ગાંધીજીનો મહાડોઝ છે એ મિત્રો તમારા મિત્રો સુધી શેર કરજો કે જેથી મેક્સિમમ વિદ્યાર્થી સુધી આપણો આ ડોઝ છે એ પહોંચી શકીએ અને ગાંધીજી છે એ પહોંચી શકે કે જેથી એ લોકોને પણ પૂરતા સફિશિયન્ટ માર્ક છે એ આવે મિત્રો કમિંગ સૂન યસ તમને લોકોને વાત કરી દેવાની કે આજ ડિસેમ્બર મહિનાની અંદર આપણી એપ્લિકેશન લોન્ચ થવા જઈ રહી છે એક નવા જ કોન્સેપ્ટ સાથે એક નવા જ કોન્સેપ્ટ સાથે આપણી એપ્લિકેશન છે એ આવી રહી છે એક વખત મારો વિશ્વાસ રાખજો તમારે લોકોએ તમારે લોકોએ એક વખત શું કરવાનું છે ખાલી ને ખાલી આંખ બંધ કરી આંખ બંધ કરી અને એ એપ્લિકેશન છે એ ખરીદી લેવાની છે શું કામ કોને ખરીદી લેવાની છે કે જે લોકો જે લોકોને પ્રોપર પ્લાનિંગ નથી જે લોકોને ખબર નથી કે કઈ રીતે વાંચવું શું કરવું હવે શું કરવું એ લોકો માટે સ્પેશિયલ એપ્લિકેશન છે જે લોકોએ વેલ સારી તૈયારી કરી લીધેલી છે જે લોકોએ સારી તૈયારી કરી લીધી છે એ લોકોએ એપ્લિકેશન ખરીદવાની જરૂર નથી તો હું જ કહું છું તમને પણ જે લોકો વ્યવસ્થિત તૈયારી કરવા માગે છે જે લોકો પ્રોપર પ્લાનિંગ પ્રમાણે તૈયારી કરવા માગે છે એ લોકોએ આંખ બંધ કરીને એપ્લિકેશન લઈ લેવાની બહુ સરળ બહુ સસ્તા ભાવમાં એપ્લિકેશન આપણે મૂકવાના છીએ આજ ડિસેમ્બરની અંદર આજ ડિસેમ્બરની અંદર ડિસેમ્બર બે હજાર વીસની અંદર જ આપણો એપ્લિકેશન મૂકવાનો પ્લાનિંગ છે અને આશા રાખી લઈએ કે આ એપ્લિકેશન છે આપણી ડિસેમ્બરની અંદર જ લોન્ચ થઈ જાય તમે તમારા મિત્રો સુધી પણ આ આપણી આ એપ્લિકેશનની આખી જે વિગત છે એ તમે પહોંચાડજો ટૂંક સમયમાં જ હું એક વિડીયો બનાવીને આવીશ કે આપણી એપ્લિકેશન છે એપ્લિક એપ્લિકેશન કઈ રીતે કઈ કયા પ્લાનિંગ પ્રમાણે કામ કરશે તમે એમ કહો છો કે નવા કોન્સેપ્ટ પ્રમાણે એપ્લિકેશન છે તો કયા નવા કોન્સેપ્ટ છે કયો નવો કોન્સેપ્ટ છે એ મારે તમને દેવાનો છે કે જેથી કે જેથી તમને પ્રોપર પ્લાનિંગ ની ખબર પડે મિત્રો વધારે સમય ન લેતા શરૂ કરી દઈએ ગાંધીજી ગાંધીજી શરૂઆત મિત્રો પહેલો પ્રશ્ન છે છે કે ગાંધીજીનું પૂરું નામ તો હવે આપણને ગાંધીજીનું જે પૂરું નામ છે એ ગાંધીજીનું પૂરું નામ તો આપણને ખબર જ હોવી જોઈએ કે ગાંધીજીનું પૂરું નામ શું છે તો કે ભાઈ ગાંધીજી છે ગાંધીજીનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી બરાબર આપણને ખબર છે મો મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા ગાંધી બાપુ મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધી બાપુની જન્મ તારીખ શું છે ગાંધી બાપુ ક્યારે જન્મે ક્યારેનો જન્મ થયો હતો તો ગાંધીબાપુનો જન્મ થયો તો બે ઓક્ટોબર બે ઓક્ટોબર અઢારસો ને ઓગણસિત્તેર ક્યારે જન્મ થયો તો બે ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેર બે દસ અઢારસો ઓગણસિત્તેરના રોજ ગાંધીજીનો જન્મ થયો હતો ગાંધીજીનો જન્મ થયો ત્યારે સમય

આપણે રેટિયા પણ ઓળખીએ છીએ કયા નામે ઓળખીએ છીએ રેટિયા બારસ તરીકે પણ ઓળખીએ છીએ યાદ રાખો ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી જન્મ તારીખ જન્મ તારીખ આવશે બે દસ અઢારસો ઓગણસિત્તેર જન્મ સમય આવશે સાત ને બાર એમ જન્મ તિથિ આવશે ભાદરવા વદ બારસ એટલે કે રેટિયા બારસ કઈ બારસ આવશે રેટિયા બારસ આ રેટિયા બારસ ના રોજ ગાંધીજીનો જન્મ થયો તો ગાંધીજીનો જન્મ થયો ત્યારે સ્થળ કયું હતું ગાંધીજી જન્મ થયો ત્યારે સ્થળ કયું હતું તો કે ગાંધીજી છે એનો જન્મ ક્યાં થયો તો કે પોરબંદર કઈ જગ્યા થતો પોરબંદર આપણા કોમ્પ્યુટર ના ખાસ સાહેબ છે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે તમારી સમક્ષ તો હજી અમે કમ્પ્યુટરની ફેકલ્ટી છે કમ્પ્યુટરના સાહેબને હજી તમારી સમક્ષ ડેમો સ્વરૂપે મૂક્યા છે જ નહીં પણ એકવાર તમે એમનો લેક્ચર જોશો એટલે તમને ખાસ એવી મોજ પડી જશે કે સાહેબ આની જેવું કોમ્પ્યુટર આટલું ડીપમાં અને એટલું પ્રેક્ટિકલ નોલેજ સાથે કોમ્પ્યુટર મેં ક્યારે ભણ્યા નથી પણ એ ભવિષ્યની વાતચીત તમે સામેથી જ કહેશો મારે તમારે મારે કોઈ કહેવાની જરૂર નથી તમે જ વખાણ કરશો કે સાહેબ લાવ્યા હો ભાઈ કોમ્પ્યુટરના ફેકલ્ટી તમે લાવ્યા ઓકે ચાલો શરૂ રાખીએ આપણે જન્મસ્થળ છે જન્મસ્થળ છે પોરબંદર ગાંધીજીનું જન્મસ્થળ કયું છે તો કે ગાંધીજી છે એનું જન્મસ્થળ છે પોરબંદર ગાંધીજીની મૃત્યુ તારીખ અડતાલીસ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ ગાંધીજીનું મૃત્યુ થયું હતું અને ગાંધીજીનું મૃત્યુ થયું હતું કઈ જગ્યાએ તો કે બિરલા ભવન અથવા બિરલા હાઉસ તમે જે બોલો બરાબર દિલ્હી ત્યાં જ ગાંધીજીનું મૃત્યુ થતું નથુરામ ગોડસિય ગોળી મારી દીધી હતી ગાંધીજીનો મૃત્યુ સમય જેમ જન્મ સમય છે સાત બાર એ જ રીતે ગાંધીજી છે મૃત્યુ કે પાંચ અને સત્તર પીએમ સાંજે સાંજે પાંચ અને સત્તર પીએમ ના રોજ ગાંધીજી છે એ મૃત્યુ હતા આ ઉપરાંત ગાંધીજીનું સમાધિ સ્થળ ગાંધીજી છે ગાંધીનું ગાંધીજીનું સમાધિ સ્થળ કયું છે તો કે ગાંધીજી છે ગાંધીજીનું સમાધિ સ્થળ છે રાજઘાટ આપણે શું કહીએ છીએ ને રાજઘાટ કહીએ છીએ આ ઉપરાંત રાજઘાટ ઉપરાંત આપણે વાત એમ પ્રશ્ન પૂછાય કે ગાંધીજીનું ગુજરાતમાં સમાધિ સ્થળ છે એ કયા નામે ઓળખાય છે તો ગાંધીજીનું જે ગુજરાતમાં સમાધિ સ્થળ છે એ ગ્રામ મહાદેવ ગ્રામ તરીકે ઓળખાય છે ક્યાં આવેલું છે તો કે અરવલ્લી કઈ જગ્યાએ આવેલું છે ભાઈ તો કે અરવલ્લી ખાતે આવેલું છે કઈ જગ્યાએ આવેલું છે અરવલ્લી ખાતે આવેલું છે આટલી વસ્તુ ક્લિયર થાય આટલી વસ્તુ આવડે કે ન આવડે જો તો પેલા ગાંધીજીનું પૂરું નામ જોયું પછી જન્મ તારીખ જોઈએ પછી જન્મ સમય જોયો પછી જન્મતિથી જોઈએ પછી જન્મ સ્થળ જોયું પછી મૃત્યુ તારીખ જોઈએ પછી મૃત્યુ સ્થળ જોઈએ પછી મૃત્યુ સમય જોઈએ પછી સમાધિ સ્થળ જોયું અને પછી ગુજરાતમાં સમાધિ સ્થળ છે એ કયા નામે ઓળખાય છે આની ચર્ચા આપણે હાલ પૂરતી કરી છે હવે હવે આગળ વધી આગળ વધી અને એના નેક્સ્ટ પોઈન્ટમાં ગાંધીજી વિશે માહિતી મેળવીએ એટલામાંથી પ્રશ્ન પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ હવે આગળ વાત કરીએ હવે આગળ જોઈએ તો ગાંધીજીનો જન્મદિવસ છે ગાંધીજીનો જન્મદિવસ કયા નામે ઓળખાય છે તો ગાંધીજીનો જન્મદિવસ છે વિશ્વ અહિંસા દિવસ તરીકે ઓળખાય છે તમે જાણો છો વિશ્વ અહિંસા દિવસ તરીકે ઓળખાય છે ગાંધીજીનો જન્મદિવસ એટલે બે ઓક્ટોબર કયો હશે બે ઓક્ટોબર આ ઉપરાંત એનો મૃત્યુ દિવસ છે એ નામ ઓળખાય છે તો કે શહીદ દિવસ તરીકે ત્રીસ જાન્યુઆરી ત્રીસ જાન્યુઆરી બરાબર મૃત્યુ દિવસ છે શહીદ દિવસ તરીકે ઓળખાય છે ગાંધીજી છે ગાંધીજી સૌ પ્રથમ વાર વિદેશ ક્યારે ગયા હતા તો આપણે બધા અઢારસો ત્રણું લખી નાખીએ છીએ પણ અઢારસો માં નહીં હવે અઢારસો ત્રણું તો આફ્રિકા ગયા હતા ગાંધીજી સૌ પ્રથમ વાર વિદેશમાં ઇંગ્લેન્ડમાં ગયા હતા ક્યારે ગયા હતા તો કે પાંચ સપ્ટેમ્બર પાંચ સપ્ટેમ્બર છે કંઈક જાણીતું છે

અઢારસો ને માં ગાંધીજી છે બેરિસ્ટર કહેવાના ગાંધીજી ઇંગ્લેન્ડ થી ક્યારે પરત ફર્યા ભારતમાં તો કે અઢારસો એકાણું માં ક્યાં વર્ષે અઢારસો ને એકાણું જ ગાંધીજી છે ઇંગ્લેન્ડ થી પરત ફર્યા હતા પ્રશ્ન પૂછાય જાય કે ગાંધીજી ઇંગ્લેન્ડ થી પરત ક્યારે ફર્યા હતા અને એમાં ઓપ્શન હોય ઓગણીસો પંદર એટલે આપણે આખી બંધ કર્યા વગર ઓગણીસો પંદર ટીક કરી દઈએ પણ ભાઈ ગાંધીજી પરત આફ્રિકા ઓગણીસો પંદર માં પરત ફર્યા હતા ઇંગ્લેન્ડ થી નહીં ઇંગ્લેન્ડ થી પૂછાય તો યાદ રાખવાનું છે ઇંગ્લેન્ડ થી પૂછાય ગાંધીજી ઇંગ્લેન્ડ થી પરત ક્યારે ફર્યા હતા તો કે અઢારસો માં પરત ફર્યા હતા હવે ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા ઇંગ્લેન્ડ થી પરત ફર્યા અઢારસો એકાણું પછી બે વર્ષનો ગેપ લીધો બે વર્ષ પછી એટલે કે અઢારસો ને ત્રાણું માં ક્યાં વર્ષે અઢારસો ને ત્રાણું માં આફ્રિકા ગયા હતા અઢારસો ને ત્રાણું માં આફ્રિકા ગયા હતા આ આફ્રિકા કોનો કેસ લડવા ગયા હતા તો કે ગાંધીજી છે એ આફ્રિકામાં શેઠ અબ્દુલ્લા કોનો કેસ લડવા ગયા હતા શેઠ અબ્દુલ્લાનો કેસ લડવા ગયા હતા જે મૂળ પોરબંદરના હતા જ શેઠ અબ્દુલ્લાનો કેસ લડવા ગાંધીજી છે એ આફ્રિકા ગયા હતા આફ્રિકાથી ગાંધીજી પરત ક્યારે ફર્યા આફ્રિકાથી ગાંધીજી છે એ પરત ક્યારે ફર્યા તો કે નવ જાન્યુઆરી

નવ નો દિવસ છે એ પ્રવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આફ્રિકાથી ગાંધીજી પરત ફર્યા ત્યારે સૌ પ્રથમ વાર કયા બંદરે ઉતર્યા હતા તો કે મુંબઈ ના એક મહારાષ્ટ્રના મુંબઈ ના એક બંદરે ઉતર્યા હતા એ નામ છે એપોલો કયું બંદર છે

હવે મિત્રો અહીંયા પ્રશ્ન એક પૂછાય કે ગાંધીજી ભારત ક્યારે પરત ફર્યા હતા કે નવ જાન્યુઆરી ઓગણીસો પંદર પણ એમ પૂછાય કે ગાંધીજી એ ગુજરાતમાં સૌ પ્રથમ પગ ક્યારે મૂક્યો તો જવાબ આવશે ચોવીસ મે ઓગણીસો પંદર એમ પૂછાય કે અમદાવાદમાં સ્થાપના કરી એની માટે જગ્યા કોને ફાળવી હતી તો જવાબ આવશે જીવનલાલ દેસાઈ કોણ આવશે જીવનલાલ દેસાઈ જીવનલાલ દેસાઈ છે એને કોચર ની સ્થાપના કરી હતી હવે આ કોચરબ આશ્રમ છે એમાં પ્રથમ કોચરબ આશ્રમમાં આવનાર પ્રથમ હરિજન કુટુંબ કોણ પ્રથમ હરિજન કુટુંબ કોણ તો દુદાભાઈ કે જે પોતે શિક્ષક હતા જે પોતે શિક્ષક હતા દાનીબેન દાનીબેન અને પુત્રી અને પુત્રી લક્ષ્મી અને પુત્રી લક્ષ્મી દુદાભાઈ દાનીબેન અને પુત્રી લક્ષ્મી આ ત્રણેય લોકો છે એ કોચરબ આશ્રમમાં આવનાર પ્રથમ કુટુંબ હતા હવે કોચરબ આશ્રમમાં હરિજનને આશ્રય આપવાની ભલામણ કરનાર કોણ હતા તો કે હરિજન માટે સૌથી વધુ ફાળો કોઈ આપ્યું હોય તો એ વ્યક્તિનું નામ છે ઠક્કર બાપા

કોચરબ આશ્રમ ને સાબરમતી આશ્રમ ક્યારે કહી દીધું તો કે ઓગણીસો સત્તર અને સાબરમતી આશ્રમ જે એટલે એની પ્રોપર સ્થાપના કહેવાય તો સાબરમતી આશ્રમની સ્થાપના યાદ રાખજો સત્તર જૂન સત્તર જૂન ઓગણીસો સત્તર સાબરમતી કરવામાં આવી હતી એટલી વસ્તુ ક્લિયર થાય છે કે નથી થતી એટલી વસ્તુ ખબર પડે કે ન પડે બહુ સહેલું છે બહુ સરળ છે થોડુંક વસ્તુ છે એક વાર બે વાર ત્રણ વાર રિપીટ કરવાની જરૂર છે બાકી તમને અડધી પોણી માહિતી તો ખબર જ છે જે ઉમેરવાનું છે એ પચીસ ટકા છે કેટલું છે પચીસ ટકા છે જે ધીમે 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 કરી આપણે ઉમેરતા જઈએ છીએ એટલે એક વાર બે વાર તમે છે આ પાકું કરતા જજો આ પાકું કરતા જજો પણ જોતા જ પાકું કરતા જજો વાંધો નહીં આવે વાંધો આવશે નહીં ક્લિયર ઓકે ચાલો હવે આગળ વધી જઈએ આગળ વધી એની પછી જઈએ તો સાબરમતી આશ્રમ છે સાબરમતી આશ્રમના અન્ય નામ સાબરમતી આશ્રમના અન્ય નામ કયા કયા છે તો કે એક નામ છે ગાંધી આશ્રમ કયો છે ગાંધી આશ્રમ એક નામ છે હરિજન આશ્રમ અને એક નામ છે સત્યાગ્રહ આશ્રમ કયું નામ છે સત્યાગ્રહ આશ્રમ સાબરમતી ખાતે આવેલા ગાંધીજીનું નિવાસસ્થાન બહુ સરળ છે ખબર જ છે આપણને હૃદયકુંજ કયો આવશે હૃદય કુંજ પોરબંદર ખાતે આવેલ ગાંધીજીનું નિવાસસ્થાન છે કીર્તિ મંદિર કયું મંદિર છે કીર્તિ મંદિર ઓગણએંસી ફૂટ ઊંચું છે નાનજી કાલિદાસ મહેતા દ્વારા બનાવવામાં આવ્યું છે ગાંધીજી ઓગણસી વર્ષ જીવે એટલે આ મંદિરની ઊંચાઈ કેટલી રાખી છે ઓગણસી ફૂટ રાખી છે ચંપારણ સત્યાગ્રહ ચાલો હવે મારે આમાં જવાબ નથી લખવો આ તમારે કમેન્ટ કરવાની છે ચંપારણ સત્યાગ્રહ છે એ ક્યારે જતો ચંપારણ સત્યાગ્રહ છે એ ક્યારે જતો ખેડા સત્યાગ્રહ છે એ ક્યારે જતો ઓગણીસો ને સત્તર હાલો આનો એક જવાબ મને આપો કમેન્ટ કરો કમેન્ટ કરો કે ચંપારણ સત્યાગ્રહ છે એ ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો હતો જવાબ કમેન્ટ કરો તમને હું પિન જવાબ કરી દઈશ બરાબર જવાબ છે એ પિન કરી દઈશ તમારે કમેન્ટ કરવાનું છે કે ચંપારણ સત્યાગ્રહ છે એ ક્યારે થયો હતો ક્લિયર તો આ ગાંધીજી વિશે એની પર્સનલ ઇન્ફો મેળવી હવે જોવું છે કે ગાંધીજી ગાંધીજી છે ગાંધીજીએ કોને કોને ઉપમા આપી છે ગાંધીજીએ બહુ બધી ઉપમા આપી છે એ ગાંધીજી ઉપમા આપી છે એનું આખું લિસ્ટ તમારી આગળ મૂકી દઉં છું એટલે તમારે આગળ આજુબાજુ ફાંફાવાનું જરૂર નહીં પડે એક સાથે જ આખું લિસ્ટ મળી જશે એક સાથે જ આખું લિસ્ટ મળી જશે જોજો તમારે છે એ સાથે સાથે મારી સાથે સાથે બોલતું જવાનું છે કમેન્ટ કરતી જવાની છે ભલે આવડતું હોય છતાં એકવાર બે વાર ત્રણ વાર કમેન્ટ નાખતા જાઓ મારતા જાઓ કમેન્ટ કરતા જાઓ યાદ રહી જશે આ કમેન્ટ કરતા જશો ને એમ યાદ રહેતું જશે ચાલો જોશીજી ગાંધીજીએ જોશીજી કોને કીધું છે ચાલો ફટાફટ કમેન્ટ કરો ગાંધીજી કોને કીધું છે રાષ્ટ્રીય કવિ કોને કીધું છે ગાંધીજીએ રાષ્ટ્રીય કવિ કોને કીધું છે તો કે રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર સવાય ગુજરાતી કાકા કાલેલકર કોણ આવશે કાકા કાલેલકર ડુંગળી ચોર મોહનલાલ પંડ્યા કોણ આવશે મોહનલાલ પંડ્યા ડુંગળી ચોર આપણને ખબર છે ગુરુદેવ અહીંયા એક રાષ્ટ્રીય કવિમાં ભૂલ છે ભાઈ રાષ્ટ્રીય કવિ છે ને મેથી ચરણ ગુપ્તા આવશે જોજો એક આ ધ્યાન રાખજો રાષ્ટ્રીય કવિ છે એ મૈથિલી ચરણ ગુપ્તા આવશે ગુરુદેવ છે કોને ઉપમા આપી છે તો કે રવિન્દ્રનાથ ટાગોર કોણ આવશે રવિન્દ્રનાથ ટાગોર ક્લિયર થાય છે રાષ્ટ્રીય કવિ એક જોજો મારે મિસ્ટેક થઈ હતી રવિન્દ્રનાથ ટાગોર લખાઈ ગયા છે રાષ્ટ્રીય કવિ આવશે મૈથિલી ચરણ ગુપ્તા મૈથિલી ચરણ ગુપ્તાને રાષ્ટ્રીય કવિ એવી ઉપમા આપેલી છે મુખ સેવક મુખ સેવક કોણ છે તો કે રવિશંકર મહારાજ મુખ સેવક એવી ઉપમા કોને આપી છે તો કે રવિશંકર મહારાજ નેતાજી ખબર છે આપણને સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝ સુમારજો ભાઈ દેશભક્તો ના રાજકુમાર તરીકે ગાંધીજીએ કોને ઓળખાવ્યા છે હાલો તો જવાબ આપો તો કમેન્ટ કરો તો દેશભક્તોના રાજકુમાર તરીકે ગાંધીજીએ કોને ઓળખાવ્યા છે કમેન્ટ કરો હું તમને ત્યાં જવાબ આપી દઉં છું દેશભક્તો ના રાજકુમાર તરીકે ગાંધીજીએ કોને ઓળખાવેલા છે તો દેશભક્તોના રાજકુમાર તરીકે આ ભાઈ જ આવશે બોઝ કોણ આવશે સુભાષચંદ્ર બોઝ આવશે સુભાષચંદ્ર બોઝ ને રાજકુમાર તરીકે ઓળખાવેલા છે એટલે નેતાજી તોય સુભાષચંદ્ર બોઝ અને દેશભક્તોના રાજકુમાર તોય કોણ આવશે સુભાષચંદ્ર બોઝ ઓકે ચાલો હવે પછી જોશે કાયદે આઝમ કાયદે આઝમ કોણ છે કાયદે આઝમ કાયદે આઝમ છે મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના રાષ્ટ્ર રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણા જેને કાયદે આઝમ તરીકે ગાંધીજી ઓળખાયા હતા ચરોતરનું મોતી ચરોતરનું મોતી એટલે મોતી ધીદાનું નામ ચાલુ થાય છે મોતીભાઈ અમીન કોણ આવશે મોતીભાઈ અમીનને ચરોતરનું મોતી કીધું છે દિનબંધુ દિનબંધુ છે સી એન્ડ્રુઝ સી સી એન્ડ્રુઝ ક્લિયર થાય છે વસ્તુ ખબર પડે છે કે નથી પડતી ખ્યાલ આવે છે ચાલો કમેન્ટ કરતા જજો તમે સાથે કમેન્ટ છે એ કરતા જાજો ભાઈ મહેરબાની કરીને કમેન્ટ કરતા જજો એક્ટિવતર હુઈ જાશો કારણ કે આ કન્ટેન્ટ એટલું બધું વધારે હોય તો ઊંઘ આવી જાય આપણને ગમે એટલું જોર જોરથી બોલું ગમે એટલું તમારા મગજમાં ઉતારવાનું કરું પણ તમને ઊંઘ આવી જાય શું કામ કારણ કે કન્ટેન્ટ વધારે છે એટલે મગજ છે પછી એક્સેપ્ટ ન કરે એટલે એક્સેપ્ટ તો શું કરવું પડે એક્ટિવ રહેવું પડે એક્ટિવ રહેવા શું કરશો તો કે મોબાઈલની અંદર તમે કમેન્ટ કરતી જવાની છે કમેન્ટ કરતા જશો અને તો જ તમે છે એ એક્ટિવ રહેશો એક્ટિવ રહેશો એમ પાકું જ જશે મિત્રો ગાંધીજી છે આ લેક્ચરની અંતે લેક્ચરની અંત સુધીમાં ગાંધીજી તમને એકદમ કડકડાટ સચોટ પાકા હોવા જોઈએ ક્લિયર ચાલો રેડી આગળ વધીએ દિનબંધુ જોયું આપણે સીએફ હવે કમેન્ટ કરો કે દેશ રત્ન કોણ છે એ કોણ છે એક દસ પંદર સેકન્ડ છે એ ઉભો રહું છું ત્યાં સુધી મારો મોબાઈલ સાયલેન્ટ કરો છું ત્યાં સુધી મારો મોબાઈલ સાયલેન્ટ કરો છું તમે ત્યાં સુધી કમેન્ટ કરો કે દેશ રત્ન તરીકે કોણ આવશે દેશ રત્ન તરીકે કોણ આવશે કમેન્ટ કરી દીધો કરી દીધી કમેન્ટ હવે બે મિનિટનું સાયલેન્ટ બે મિનિટનું સાયલેન્ટ એ વ્યક્તિ માટે કે જેણે દેશ રત્નમાં ચિત્રંજન દાસ કીધું છે દેશ રત્નમાં ચિત્રંજન આવશે નહીં દેશ રત્નમાં કોણ આવશે રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ દેશ રત્ન કીધું છે એની નીચે જો દેશબંધુ છે એની નીચે જો દેશબંધુ છે આની અંદર ચિત્રંજનદાસ આવશે આની અંદર ચિત્રંજન દાસ આવશે આપણે દિનબંધુ બંધુ હારો ભેગા ભેગા થાકીએ છીએ પણ દિનબંધુ દેશ બંધુ નથી આ તો દેશ રત્ન છે અને દેશ રત્ન કોણ છે તો કે રાજેન્દ્ર પ્રસાદ કોણ છે રાજેન્દ્ર પ્રસાદ યાદ રાખજો દેશ રત્ન પ્રશ્ન પૂછાય તો મોટા ઉપાડે ચિત્રંજન દાસ ટીક કરીને નો આવતા એક માર્ક માર્ક્યો છે ને અફસોસ થાય હારું ભૂલ કરી દીધી

કોણ આવશે વલ્લભભાઈ પટેલ ભારતીય રાષ્ટ્રવાદી આંદોલનના વાસ્તવિક સ્થાપક પછી ભિખારીઓના રાજા ગાંધીજીએ કોને કીધું ભિખારીઓના રાજા ભિખારીઓના રાજા તરીકે કીધું છે મદન મોહન માલવિયા કોણ આવશે મદન મોહન માલવિયા ડૂતી બેંકનો ચેક ડુબતી બેન્કનો ચેક તો ડુબતી બેન્કના ચેક તરીકે કયા મિશન ને ઓળખાયું છે ક્રિપ્સ મિશન કોને ઓળખાયું છે ક્રિપ્સ મિશન એની પછી આવશે ગુજરાતનું આભૂષણ ગુજરાતનું આભૂષણ તો ગુજરાતના આભૂષણમાં આવશે જય કૃષ્ણ ઠાકર નવું નામ કદાચ જાણવા મળ્યું છે ગાંધીજીએ ગુજરાતનું ભાષણ કોને કીધું છે

જુગતરામ જુગતરામ દવે એને રાની પરજ એવી ઉપના ઉપમા આવેલી છે અને આઈસ ડોક્ટર આઈસ ડોક્ટર આઈસ ડોક્ટર એવી ઉપમા ગાંધીજીએ કોને આપી છે તો આઈસ ડોક્ટર એવી ઉપના છે એ આપી છે ડોક્ટર કેળકર ડોક્ટર કેલકર અથવા ડોક્ટર કેળકર જે બોલો એને આઈસ ડોક્ટર તરીકેની ઉપમા ગાંધીજી આપેલી છે ક્લિયર થાય છે તો તમારે આધુનિક ભારતના નિર્માતા આધુનિક ભારતના નિર્માતા છે એની કમેન્ટ કરવાની છે બહુ સરળ છે બહુ પ્રખ્યાત વ્યક્તિ છે કે જેને ગાંધીજીએ આધુનિક ભારતના નિર્માતા એ ઉપમાં આપી છે બહુ સારું છે તમે કમેન્ટ કરતા જાઓ જો ન ખબર હોય તો સર્ચ કરો સર્ચ કરીને પછી કમેન્ટ કરો ત્યાં સુધી વિડીયો પોસ્ટ કરી દો અને નો તોય નો જડે તો પછી નીચે કમેન્ટ પિન કરેલી છે એની અંદરથી તમે આજે જે છે વસ્તુ જોઈ શકો છો બરાબર ઓકે ચાલો રેડી આ શું આપણે જોયું તો કે ગાંધીજીએ ઉપમા કોને કોને આપી હવે ગાંધીજીને કોને કોને ઉપમા આપી છે ગાંધીજીને કોને કોને શું ઉપમા આપેલી છે એ જોઈ લઈએ બાપુ બાપુ કોને ઉપમા આપી છે તો કે બાપુ એવી ઉપમા આપી છે ઝવેરચંદ મેઘાણી કોને આપી છે ઝવેરચંદ મેઘાણી મહાત્મા મહાત્મા ઉપમાં આપી છે રવિન્દ્રનાથ ટાગોર કોણે આપેલી છે રવિન્દ્રનાથ ટાગોરે એની પછી રાષ્ટ્રપિતા સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રપિતા સુભાષચંદ્ર બોઝ જુવાન ડોસલો તો મોરના ઈંડા નામની એક કૃતિ છે એના લેખક કૃષ્ણલાલ શ્રીધરાણી આ મોરના ઈંડા તલાટીમાં બહુ બધી વાર પૂછાય છે

મિત્રો અત્યારે હવે આપણે ગાંધીજીએ જે ઉપમા આપી ગાંધીજીએ જે ઉપમા આપી એ આપણે જોઈ હવે ગાંધીજી વિશે અવનવી બાબતો ગાંધીજી વિશે જે અગત્યની વસ્તુ છે એની ચર્ચા કરી લઈએ ગાંધીજી વિશેના અગત્યના ફેક્ટની ચર્ચા કરી લઈએ તો પહેલો પ્રશ્ન છે ગુજરાત વિદ્યાપીઠ આપણને ખબર જોઈએ ગુજરાતની જોડણી ખોટી છે ગુજરાત છે આ રીતે કંઈક આવશે બરાબર દીર્ઘ આવશે ગુજરાતમાં ગ છે કેવો આવશે દીર્ઘ આવશે એ ગુજરાત વિદ્યાપીઠ છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજી અસહકાર આંદોલન વખતે કરી હતી આપણને ખબર છે એ જ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે ક્યારે થઈ તો કે ભાઈ અઢાર ઓક્ટોબર ઓગણીસો ને વીસમાં ક્યારે થઈ હતી અઢાર ઓક્ટોબર ઓગણીસો ને વીસના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી દૂધનો ત્યાગ ગાંધીજીએ ક્યારે કર્યો હતો તો દૂધનો ત્યાગ છે ગાંધીજીએ ઓગણીસો ને બારની અંદર કર્યો હતો

કે ઓગણીસો ને એકત્રીસમાં તારીખ કીધી હોય તો પાંચ માર્ચ કઈ આવશે પાંચ માર્ચ આ તારીખ આવશે અને એની પછી આગળ જઈ અને ભગતસિંહ અને એને માર્ચમાં જ ફાંસી આપી દે છે ગાંધીજીના માતાનું નામ ગાંધીજીના માતાનું નામ છે પુતળીબાઈ ગાંધીજીના માતાનું નામ શું હતું તો કે પુતળીબાઈ ગાંધીજીના પિતાનું નામ ગાંધીજીના પિતાનું નામ શું હતું તો કે આપણને ખબર છે કે ભાઈ ગાંધીજી છે ગાંધીજીના પિતાનું નામ

એને ઉલ્લેખ હતા બરાબર એટલે ગાંધીજીના બેનનું રળિયાદબેન અથવા એનું બીજું નામ શું છે તો ગોકીબેન એટલે ગોકીબેન કદાચ ઓપ્શન હોય તો મુંજાઈ નહીં જવાનું ગોકીબેન ટીક કરીને નહીં આવવાનું ગાંધીજીના પુત્ર કેટલા પુત્ર હતા તો કે ચાર પુત્ર હતા કેટલા પુત્ર હતા ચાર પુત્ર હતા કયા કયા તો કે હરિલાલ મણિલાલ રામદાસ અને દેવદાસ હરિમણી રામ અને દેવ બરાબર આ રીતે કુલ ચાર પુત્રો એના હતા એ ચારે ચાર પુત્રના નામ હતા એમાં હરિલાલ છે ટૂંકમાં નોકરાણી ગાંધીજીના નોકરાણી હતા નોકરાણીનું નામ શું હતું તો કે રંભા એના નોકરાણીનું નામ શું નોકરાણીનું નામ શું હતું રંભા છે એના નોકરાણીનું નામ હતું જો મિત્રો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસના ના રોજ ગાંધીજીએ દૂધનો ત્યાગ ક્યારે કર્યો હતો કે ઓગણીસો બારમાં રોલેટ એક્ટ ક્યારે ઓગણીસો ઓગણીસમાં માં વર્ધામાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના ઓગણીસો તેત્રીસમાં ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી તો કે પાંચ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ થઈ માતાનું નામ છે પુતળીબાઈ પિતાનું નામ કરમચંદ ઉત્તમદાસ ગાંધી પત્નીનું નામ શું છે તો કે કસ્તુરબા બહેનનું નામ શું છે તો કે રળિયાતબેન એનું બીજું નામ શું હતું તો કે ગોકીબેન પુત્ર કેટલા હતા કે ચાર હરિલાલ મણિલાલ રામદાસ દેવદાસ આ ઉપરાંત એના નોકરાણી નામ શું હતું તો કે રંભા છે એ ગાંધીજીના નોકરાણીનું નામ હતું ક્લિયર થઈ ગઈ વસ્તુ તો આની પછી આની પછી હવે આગળનો પોર્શન જોવો ગાંધીજીની આત્મકથા ખબર છે ગાંધીજીની આત્મકથાનું નામ શું હતું તો કે ગાંધીજીની આત્મકથાનું નામ હતું સત્યના પ્રયોગો શું નામ હતું સત્યના પ્રયોગો છે ગાંધીજીની આત્મકથાનું નામ હતું ગાંધીજીના રાજકીય ગુરુ ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા તો કે ગાંધીજીના રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે કોણ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે છે ગાંધીજીના રાજકીય ગુરુ હતા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો કે શ્રીમદ રાજચંદ્ર

સામાન્ય જ્ઞાન આવું પુસ્તક લખ્યું હતું આરોગ્ય માટેનું સામાન્ય જ્ઞાન એવું પુસ્તક છે એ આફ્રિકામાં લખ્યું હતું આફ્રિકામાં ખોરાક અંગે લખેલ પુસ્તક આરોગ્ય માટેનું સામાન્ય જ્ઞાન ગાંધીજીના સંસ્કૃતના શિક્ષક ગાંધીજીના સંસ્કૃતના શિક્ષક એનું નામ છે કૃષ્ણકાંત માસ્તર કૃષ્ણકાંત માસ્તર છે ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ છે અન ટુ ધ લાસ્ટ પુસ્તકનું ભાવાનુવાદ અન ટુ ધ લાસ્ટ અન ટુ ધ લાસ્ટ પુસ્તકનું ભાવાનુવાદ આ જે છે એ કયું છે અન્ટુ ટુ ધ લાસ્ટ પુસ્તકનું ભાવાનુવાદ આપણે કરેલું છે કયું થઈ રહ્યું છે શું નામ છે સર્વોદય શું નામ છે સર્વોદય નામનું પુસ્તક છે અન્ટુ ટુ ધ લાસ્ટનું ભાવાનુવાદ છે અન્ટુ ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ હતા તો કે જોન રસ્કિન ગાંધીજી ઉપર જેનો બહુ પ્રભાવ હતો આગળ હમણાં આવશે જ્હોન રસ્કિન છે એ અન ધ લાસ્ટ પુસ્તકના લેખક હતા ગાંધીજીના અંગત સચિવ ગાંધીજીના અંગત સચિવ કોણ હતા તો કે ગાંધીજીના અંગત સચિવ હતા મહાદેવભાઈ દેસાઈ

પૂર્ણિમા બેન પકવાસાને શસ્ત્રો રાખવાની છૂટ આપી હતી ગાંધીજી એક પાળેલ બકરીનું નામ ગાંધીજીની બકરીનું નામ છે નિર્મલા આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે વારે વારે કેવું પડે ગાંધીજીએ પાળેલ બકરીનું નામ નિર્મલા ગાંધી ભારતીય હક માટે ગાંધીજીએ આફ્રિકામાં સ્થાપેલ સંસ્થા ભારતીય હક માટે ગાંધીજીએ આફ્રિકામાં સ્થાપેલ સંસ્થા નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ ફરી વાર જુઓ ભારતીય હક માટે ગાંધીજીએ આફ્રિકામાં સ્થાપેલ સંસ્થા નામ છે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ અથવા તો ઘણી જગ્યાએ ઇન્ડિયન નાતાલ કોંગ્રેસ લખ્યું છે એની કાંઈ ફેર નહીં પડે પણ આ યાદ રાખજો નાતાલ આવશે ઇન્ડિયન આવશે અને કોંગ્રેસ આવશે ગાંધીજીના વ્યક્તિગત પ્રથમ સત્યાગ્રહી પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી છે એ કોણ હતા તો કે ગાંધીજીના પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી છે એનું નામ હતું વિનોબા ભાવે શું નામ હતું વિનોબા ભાવે એ ગાંધીજીના વ્યક્તિગત પ્રથમ સત્યાગ્રહી હતા એની પછીનો પોર્શન સત્યના પ્રયોગોમાં ઓકે આ સત્યના પ્રયોગોમાં કયા વર્ષ સુધીનું વર્ણન થયેલું છે તો કે સત્યના પ્રયોગોમાં ઓગણીસો ને વીસ સુધીનું ક્યાં સુધીનું ઓગણીસોને વીસ સુધીનું વર્ણન થયેલું છે બરાબર સત્યના પ્રયોગો જેની આત્મકથા હતી એની અંદર ક્યાં સુધીનું વર્ણન થયેલું છે ક્યાં સુધી લખાયેલું છે તો કે ઓગણીસો વીસ સુધી ગાંધીજીને વિલાયત મોકલનાર ગાંધીજીને વિલાયત મોકલવામાં સૌથી મોટો ફાળો કોનો છે તો ગાંધીજીને વિલાયત મોકલવામાં જે મોટો ફાળો આપ્યો હોય એ છે માવજીભાઈ માવજી દેસાઈ માવજી દેસાઈ એની પછી ગાંધીજીને ધોરણ પાંચ અને ધોરણ છ માં મળેલ શિષ્યવૃત્તિ ધોરણ પાંચ ની અંદર ધોરણ પાંચ ની અંદર ચાર રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી ધોરણ પાંચ ની અંદર ચાર રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી જ્યારે ધોરણ છ ની અંદર દસ રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી કેટલી મળી હતી ધોરણ છ ની અંદર દસ રૂપિયા અને ધોરણ પાંચ ની અંદર ચાર રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ જોયું ને આપણે ચાર પુત્રો એમાંથી મોટા પુત્ર હરિલાલ છે હરિલાલ પર કંઈક પુસ્તક લખાયેલું છે હરિલાલ ઉપર એક પુસ્તક લખેલું છે એનું નામ શું હરિલાલ પર લખાયેલ પુસ્તકનું નામ પ્રકાશનો પડછાયો શું નામ છે પ્રકાશનો પડછાયો એ ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલું પુસ્તક છે ગાંધીજી આફ્રિકામાં ક્યુ અખબાર ચલાવતા ગાંધીજી અંદર કયું અખબાર ચલાવતા હું બે વાર એટલે બોલું છું તમને કમેન્ટ ટાઈમ મળે જવાબ લખજો ઇન્ડિયન ઓપિનિયન કયો આવશે ઇન્ડિયન ઓપિનિયન એની પછી નવજીવનમાં લેખનો ફાળો આપનાર નવજીવન જે હતું બરાબર સાપ્તાહિક હતું જે એનું એમાં લેખનો ફાળો કોણ ફાળો કોને લેખ કોણ લખતું તો એમાં લેખ લખતા સ્વામી આનંદ કોણ આવશે કોણે લેખ લખેલા છે સ્વામી આનંદ નવ જીવનનું નામ બદલીને શું કરાયું હતું નવ જીવનનું નામ બદલી નવ જીવનનું નામ બદલી અને એમાં શું કરવામાં આવ્યું હતું તો કે નવ નામ બદલી અખબારનું નામ હરિજન બંધુ હરિજન બંધુ એવું નામ કરવામાં આવ્યું હતું ગાંધીજીના જીવન પર કયા નાટકનો પ્રભાવ પડ્યો હતો તો ગાંધીજીના જીવન ઉપર હરીશચંદ્ર હરીશચંદ્ર અને શ્રવણ હરિશ્ચંદ્ર અને શ્રવણનો પ્રભાવ પડ્યો હતો પોતાને ગાંધીજીનો ખેપિયો પોતાને ગાંધીજીનો ખેપિયો કોણે કીધું હતું તો કે પોતાને ગાંધીજીનો ખેપિયો છે એ નારાયણભાઈ દેસાઈએ કીધું હતું કોણે કીધું હતું નારાયણભાઈ દેસાઈ દ્વારા ગાંધીજીને પોતાનો ગાંધીજીનો ખેપિયો કહેવા કે કીધું હતું ગાંધીજીને અમદાવાદમાં આવવાનું આમંત્રણ

ડોક્ટર કનુગાની સલાહથી બકરીનું દૂધ ચાલુ કર્યું હતું અને આ ઓગણીસો ને અઢારમાં ક્યાં વર્ષે ઓગણીસો ને અઢારમાં ગાંધીજીનો બાબલો તરીકે કોણ ઓળખાતું તો કે ગાંધીજીનો બાબલો છે એ નારાયણભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ ગાંધીજીના વિવાહ ગાંધીજીના લગ્ન છે એ કેટલા વર્ષની ઉંમરે થયા હતા તો કે ગાંધીજીના લગ્ન છે એ તેર વર્ષ તેર વર્ષની ઉંમરે થયા હતા કેટલા વર્ષની ઉંમર થયા હતા તેર વર્ષની ઉંમર થયા હતા મિત્રો આની પછી ચોરાચોરી કાંડ છે કોણ એ ચાલુ કરી પહેલા તમને કહી દઉં કે ભાઈ આ આપણો કેપ્સ્યુલનો નવમો ડોઝ છે કેટલા નવ ડોઝ છે નવમો તમે કહેશો સાહેબ તમે કેપ્સ્યુલના દસ ડોઝની વાત કરી હતી અને તમે એમ કેમ કીધું કે નવમો છેલ્લો ડોઝ છે નવમો છેલ્લો એટલે હાલ પૂરતો નવમો છેલ્લો હવે મારે તાલુકાનો કેપ્સ્યુલ મેગા લેક્ચર લેવો છે કેપ્સ્યુલનો મેગા લેક્ચર લેવો છે તાલુકાનો બરાબર એ તમારો દસમો ડોઝ છે તમારે મેં તમને કહેવાય કીધું તમારે મને બે કલાક તમારી આપી દેવાની છે તમારી બે કલાક મને આપી દેવાની છે અને બે કલાકની અંદર સિક્કા બોલી જાય એ ટાઈપના તાલુકા છે આપણે પાકા કરવા છે આપણે બે કલાકની અંદર એ જ બે કલાકની અંદર આપણે ગમે એમ થાય તાલુકા છે એ કંઠસ્થ કરી લેશું પાકા કરી લેશું એટલે તમારે દરેક એક્ઝામમાં જે ત્રણ ચાર ત્રણ ચાર માર્ક છે એ તમે કવર કરતા જશો બરાબર બહુ વ્યવસ્થિત રીતે મેં તમને કીધું હતું એ રીતે બહુ સારી રીતે આખા કવર કરેલા છે તાલુકા તમારે લોકોએ તમારા લોકોએ ખાલી ને ખાલી મારી સાથે આવવાનું છે મારું ત્યાં હેન્ડ રાખવાની છે અને હેન્ડ રાખી કાનમાં હેન્ડ સ્વી રાખી અને ચડાવી અને સાંભળતું રહેવાનું છે બહુ મોજ પડશે મજા આવશે એ ટાઈપની રીતે તાલુકા તૈયાર કર્યા છે ચાલો તો એ આપણે દસ તારીખ પછી

ચોરી ચોરા કામના સ્થળે ચોરી ચોરા નામના સ્થળે ગોરખપુર જિલ્લો રાજ્ય કીધું તો યુપીની અંદર ચોરી ચોરા હત્યાકાંડ થયો તો ગાંધીજીને અહિંસાનો પાઠ ભણાવનાર ગાંધીજીને અહિંસાનો પાઠ ગાંધીજીએ નહીં પણ ગાંધીજીને અહિંસાનો પાઠ કોણે ભણાવ્યો હતો તો કે ગાંધીજી છે ગાંધીજીને અહિંસાનો પાઠ ભણાવનાર હતા દાદાભાઈ દાદાભાઈ નવરોજી કોણ હતા દાદાભાઈ નવરોજી સત્યના પ્રયોગોનું પ્રથમ અંગ્રેજીમાં ભાષાંતર કરનાર સત્યના પ્રયોગો જે આત્મકથા હતી એને અંગ્રેજીમાં ભાષાંતર કોણે કર્યું તો કે એના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ કોણ આવશે મહાદેવભાઈ દેસાઈ સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવશે સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવશે અબ્દુલ ગફાર ખાન કોણ આવશે ખાન અબ્દુલ ગફાર ખાન આફ્રિકાના ગાંધી ગાંધી આફ્રિકાના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે નેલ્સન મંડેલા બિહારના ગાંધી તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બિહારના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે ત્રિવેદીને ઓળખવામાં આવે છે પોરબંદરમાં કીર્તિ મંદિરનું બાંધકામ કરનાર કોણ પોરબંદરમાં કીર્તિ મંદિરનું બાંધકામ કરનાર કોણ આપણે વાતચીત કરી ચુકા છીએ નાનજી કાલિદાસ મહેતા કોણ થશે નાનજી કાલિદાસ મહેતા ગાંધીજી ને પ્રિય કાચબા કાચબીનું પદ લખનાર ચાબખા છે ચાબખા છે આ જે પદ છે એ લખેલો છે ભોજા ભગતે કોણે લખ્યું છે ભોજા ભગતે કાચબાના સ્વરૂપ ચાબખાના સ્વરૂપમાં એ પદ લખેલું છે હરિહંશ્લો કાયવેના સર્જક હરિહંશ્લોક કાયવેના સર્જક હરિહંશ્લોક કાયવેના સર્જક છે એ છે બાલ મુકુંદ દવે આ હરિહંસલો છે એ ગાંધીજી બહુ સાંભળતા એટલે જ અહીંયા લખ્યું છે હરિહંશલ કાયવાના સર્જક કોણ છે તો કે બાલ મુકુંદ દવે છે એને હરિહંશલોક કાયવ્ય છે એ લખેલું હતું ગાંધીજીનું પ્રિય પ્રિય કાય્યો હતું હિરહંશ્લોક ઓકે એને પછી ગાંધીજીનું બાળપણ વીત્યું તે કબા ગાંધીનો ડેલો કબા ગાંધી નો ડેલો ક્યાં આવેલો છે તો કે કબા ગાંધીનો ડેલો છે રાજકોટમાં આવેલો છે ક્યાં આવેલો છે ભાઈ રાજકોટમાં કબા ગાંધીનો ડેલો આવેલો છે ગાંધીજી ભણ્યા તે શામળદાસ કોલેજ શામળદાસ કોલેજ છે ક્યાં આવેલી છે તો કે ભાવનગર ની અંદર ભાવનગર ગાંધીજીના મતે ગાંધીજીના મતે રામ રાજ્ય કયું ત્યારે રજવાડા મતું રજવાડા સમયમાં રામ રાજ્ય કયું તો કે વડોદરા છે એ રામ રાજ્ય હતું ગાંધીજીના મતે વડોદરા છે એ રામ રાજ્ય હતું ગાંધીજીએ કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ગાંધીજીએ કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું તો કે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ છે એને ગાંધીજીએ ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ગાંધીજીને પાઘડી ઉતારવાની ફરજ પાડી હતી કઈ કોટે કઈ કોર્ટે ગાંધીજીને પાઘડી ઉતારવાની ફરજ પાડી હતી તો આફ્રિકાની જે છે છે નામ ડર્બન ડર્બન આફ્રિકાની હતી ગાંધીજીને પોતાની પાઘડી ઉતારવાની ફરજ પાડી હતી બદલ ગાંધીજીની સૌ પ્રથમ ધરપકડ દેશદ્રોહ બદલ ગાંધીજીની સૌ પ્રથમ ધરપકડ છે એ ક્યાંથી થઈ હતી તો કે ઓગણીસો બાવીસમાં માં અમદાવાદથી ક્યાંથી થઈ હતી ઓગણીસો બાવીસમાં માં ગાંધીજી મૌન ક્યાં વારે પાડતા તો આ બહુ સિમ્પલ પ્રશ્ન છે સોમવાર સોમવારે ગાંધીજીને રેટિયાની ભેટ કોણે આપી હતી તો કે રહેવાસી ક્યાના રહેવાસી હતા ભરૂચના રહેવાસી ગંગુબાઈ દ્વારા ગાંધીજીની રેટિયાની ભેટ આપવામાં આવી હતી મારું જીવન એ જ મારી વાણી આવું કોણે લખેલું હતું તો કે મારું જીવન એ જ મારી વાણી ગાંધીજી ઉપર લખેલું છે નારાયણભાઈ દેસાઈ કયું છે નારાયણભાઈ દેસાઈ ગાંધીજીના મતે પહાડ જેવી ભૂલ ગાંધીજીના મતે પહાડ જેવી ભૂલ હતી ગાંધીજીના મતે પહાડ જેવી ભૂલ છે એ કઈ હતી પહાડ જેવી તો હિમાલય જેવી ભૂલ એ કઈ હતી તો કે અસહકારનું આંદોલન છે એમાં જે ઘટના ઘટી હતી એમાં આપ્યું હતું કે આ જે મારી છે આ બધા લોકોને અહિંસક આંદોલનમાં જોડ્યા એ મારી સૌથી મોટી ભૂલ હતી આ લોકો છે એ અહિંસા નામનું શસ્ત્ર આ લોકોને આપી મેં મારી સૌથી મોટી ભૂલ કરી છે પહાડ જેવડી ભૂલ કરી છે એવું અસહકારના આંદોલન વખતે કરી બોલ્યા હતા જ્યારે ચોરી ચોરા ઘટના ઘટી હતી ત્યારની વાત છે બરાબર ગાંધીજીને પ્રિય વૈષ્ણવજન તો તેને કહીએ ગાંધીજીને પ્રિય વૈષ્ણવજન તો ત્યાં એક દેખાતો નથી લે હું માં વાંચું છું ગાંધીજીને પ્રિય વૈષ્ણવજન તો તેને કહીએ પદ લખનાર કોણ હતા તો ખબર છે વૈષ્ણવજન તો પદ છે એ કોણે લખેલું છે તો કે નરસિંહ મહેતાએ નરસિંહ મહેતાએ છેલ્લો કટોરો આ ઝેરનો પીજ જો બાપુ કાયવ લખનાર કોણ હતા તો કે ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી કોણ હતું ઝવેરચંદ મેઘાણી ભાઈ અહીંયા તમને ખબર નહીં હોય પણ બસો વીસ ચાલીસ બસો સાહીઠ ત્રણસો વીસ અને બીજી ચાલીસ ત્રણસો સાઠ વોટની લાઈટ છે અહીંયા ફરતી કેટલી લાઈટ છે ત્રણસો ને સાહીઠ વોટની લાઈટ છે ત્રણસો સાહીઠ વોટની લાઈટની વચ્ચે ઊભો છું એટલે કેવું થાય છે કે ફરતું આ સ્ટુડિયોની સેટઅપ કહું છું ફરતું છે ને એકદમ લાઇટ લાઇટ હોય છે એટલે ક્યારેક આમ જોવાઈ જાય છે ને કોઈકની સામે આ ગમે લાઇટની આમ જોવાઈ જાય ને એટલે અંધારું આવી જાય એકમાં એટલે શું થાય અંધારું આવી જાય એટલે આ આજુબાજુ કંઈ દેખાતું બંધ એટલે ઘણી વાર અમે અહીંયા જોતા હોય ને તો ટેબલ ઉપર અમારું લેપટોપ પડ્યું હોય લેપટોપમાં જે હોય ને એ જ વસ્તુ અહીંયા હોય લેપટોપ અને આ જે પેનલ છે એ બે કનેક્ટ છે લેપટોપમાં જે દેખાતું એ જ અહીંયા દેખાતું હોય એટલે ઘણી વાર અમારે છે એ શું કરવું પડે છે અહીંયા એક લેપટોપમાં જ જોઈને જ અહીંયા બોલવું પડે છે અમને પડે કારણ કે આટલું બધું સેટઅપ એટલી બધી ગરમી હોય છે આ તો ઓલું છે સારું છે કે બે સાઈડ એસી છે મિત્ર અહીંયા કોઈ ઊભું રહ્યું કેમ છે નહીં સમજણ પડે છે એટલે શૂટિંગ કરવું બહુ અઘરી વસ્તુ છે બહુ હેલી વસ્તુ નથી આ તો હું છે બધા ઘણી બધી વાર કમેન્ટ કરતા હોય ને કે સાહેબ આમ ને આ લેક્ચર મૂકવાનું મૂકો ઢીકણો લેક્ચર મૂકો ને હું વાર લાગે છે ને આમ ને તેમને પણ ભાઈ અહીંયા એકવાર આવીને ઉભા રહ્યો સમજણ પડે છે આટલું બધું પાકું આટલું બધું સમજાવવાનું તમને સમજાય એવી રીતે બોલવાનું આ ગરમીમાં આ ઠંડીમાં અને ક્યાંક એ જોવાય છે ને આ બસો વીસ વોટના જે લેમ્પ છે ફોક્સ છે એની આમાં જોવાઈ ગયું ને એટલે તમને બે ત્રણ સેકન્ડ કંઈક હું જાય નહીં મહાદેવભાઈ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠમાં કોના બંગલાના સમયમાં કોના બંગલામાં શરૂ કર્યું હતું તો ડાયાભાઈના કોના બંગલામાં ડાયાભાઈ ના બંગલામાં ગુજરાત વિદ્યાપીઠ છે એની શરૂઆત કરવામાં આવી હતી જીવનનું પરોઢ પુસ્તકના લેખક આ જીવનનું પર્વત જે પુસ્તક છે એની અંદર ગાંધીજીના આફ્રિકા પ્રવાસનું વર્ણન છે અથવા આફ્રિકાની અંદર જે રહ્યા હતા આફ્રિકાની અંદર વસવાટ કર્યો હતો એનું વર્ણન છે એ જીવનના પરોઢ નામના પુસ્તકમાં કરેલો છે લખેલું છે કોણે તો કે પ્રભુદાસ ગાંધીએ કોણે લખેલું છે પ્રભુદાસ ગાંધી સોલ્ટન માઉન્ટેન મીઠાનો ડુંગર ક્યાં આવેલો છે તો સોલ્ટન માઉન્ટેન છે એ ગાંધીનગરના મહાત્મા મંદિરની અંદર આવેલો છે ક્યાં આવેલો છે મહાત્મા મંદિર ગાંધીનગરની અંદર મહાત્મા મંદિર ગાંધીનગરની અંદર સોલ્ટન એન્ડ માઉન્ટેન અથવા મીઠાનો ડુંગર આવેલો છે દાંડી કુટિર છે એ ક્યાં આવેલી છે તો કે દાંડી કુટિર છે ઈ તે

મહાવ્રતો ની સંખ્યા કેટલી છે તો કે અગિયાર છે એ ગાંધીજી આપેલ મહાવ્રતો ની સંખ્યા છે ક્લિયર થાય છે મિત્રો તો આ બધું છે એ ગાંધીજીના ફેક્ટ હતા હવે 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 અમુક થોડીક વસ્તુ છે જે મારે તમને ખાલી બોલી જવાની છે કારણ કે બધી બધી વસ્તુ છે ને એમાં જવાબ ગાંધીજી છે બધે બધામાં જવાબ છે ગાંધીજી આવશે હું ધીમે ધીમે લેપટોપમાં જોઈ અને બોલતો જાઉં છું અથવા તો અથવા તો આગેથી થોડોક જઈને બોલું છું જોજો તમે એમ તમે જોતા જજો સાથે બધામાં જવાબ છે ગાંધીજી જ આવશે એથિકલ રિલિજિયન પુસ્તકના લેખક એથિકલ રિલિજિયન પુસ્તકના લેખક કોણ તો કે ગાંધીજી જો છૂતા છૂત રહેશે તો હિન્દુવાદ મરી જશે આવું કોણે કીધું દીધું તો કે ગાંધીજીએ કીધું નહીં તાલીમ શિક્ષણ પદ્ધતિનો વિચાર આપનાર કોણ આવશે ગાંધીજી ગાંધીજીએ શું બીજું કીધું તું કે ગાંધી મરી શકે છે પણ ગાંધીવાદ જીવિત રહેશે આવું કોણે કીધું તું ગાંધીજીએ કીધું તું કરે એ મરેંગે હિન્દ છોડો આંદોલન વખતે ઓગણીસો બેતાલીસમાં સૂત્ર આપ્યું તું કંઈ કે આ મરેંગે આ સૂત્ર છે એ કોણે આપ્યું તો કે ગાંધીજીએ આપ્યું તું વ્યાપક ધર્મભાવના પુસ્તકના લેખક વ્યાપક ધર્મભાવના પુસ્તકના લેખક કોણ છે તો કે ગાંધીજી બંધારણમાં ગ્રામ પંચાયતની પ્રથમ વખત જોગવાઈ કરનાર કોણ હતા તો કે ગાંધીજી સવિનય કાનૂન ભંગની લડતના પ્રણેતા ગાંધીજી આજે છુપાઈને કશું કરવું નથી આ ખુલ્લો બળવો છે આજે છુપાઈને કશું કરવું નથી આ ખુલ્લો બળવો છે એવું કોણે કીધું હતું તો કે ગાંધીજીએ કીધું હતું શુદ્ધ સત્યાગ્રહી શુદ્ધ સત્યાગ્રહી એક જ મિનિટ શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ વધારે પામે છે આવું કોણે કીધું હતું તો કે ગાંધીજીએ કીધું હતું મારું ચાલે તો દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં કોણે કીધું હતું ગાંધીજીએ કીધું હતું રળિયાત વૃક્ષ અઢારમી સદીમાં ભારતીય શિક્ષણ પુસ્તકના લેખક કોણ છે તો કે ગાંધીજી એની પછી આ છેલ્લા સત્ય અને અહિંસા મારા ભગવાન છે ગાંધીજીએ કીધું હતું મને અલ્પાત્માને માપવા સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બનો કોણે કીધું હતું ગાંધીજીએ મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે કોણે કીધું હતું ગાંધીજી પ્રકૃતિમાં દરેકની જરૂરિયાત માટે પ્રકૃતિ દરેકની જરૂરિયાત માટે પર્યાપ્ત છે પ્રકૃતિની અંદર દરેક ની જરૂરિયાત માટે પર્યાપ્ત છે પણ કોના માટે નથી તો કે લોભ લાલચ માટે આ પ્રકૃતિ છે એ બિલકુલ ઓછી છે આવું ગાંધીજીએ કીધું હતું ભારતનું વિભાજન મારી લાશ પર થશે કોણે કીધું હતું ગાંધીજીએ અને છેલ્લે કીધું હતું જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ભારતનું વિભાજન નહીં થવા દઉં પણ કોણે કીધું હતું તો કે ગાંધીજીએ કીધું હતું કોણે કીધું હતું ગાંધીજીએ જ કીધું હતું તો મિત્રો આ વસ્તુ છે આપણે ગાંધીજી વિશે ચર્ચા કરી હું આશા રાખું છું કે ગાંધીજીનું બધી શું નહીં પણ ગાંધીજીનું ઓલમોસ્ટ કવર કરી લીધું છે ઓલમોસ્ટ કવર કર્યું છે હજી ગાંધીજી વિશે ઘણી બધી વસ્તુ છે એ રિસર્ચ થાય છે ઘણું બધી વસ્તુ લખાય છે આખા સત્યના પ્રયોગોમાંથી જ અમારા લાઈનર છે એ બને છે એ આખી વસ્તુ છે અમે અમારી એપ્લિકેશનની અંદર પ્રોવાઈડ કરશું બરાબર આ જે છે એ તમને ગાંધીજી વિશે જે અગત્યની વસ્તુ પૂછાય એટલું યુટ્યુબની અંદર જેટલું અપાય જેટલો અમારો પ્રયાસ શક્ય બન્યો એટલું તમને આપ્યું છે પણ ગાંધીજી એટલામાં પૂરા થાય નહીં કારણ કે દરેક વખતે એન્ટિક પ્રશ્નો છે એ ગાંધીજીમાંથી પૂછે છે જે સત્યના પ્રયોગોમાંથી પૂછે છે એટલે જેટલા બન્યા થાય એટલા પ્રશ્નો તમને જવાબ આપ્યા આ ઉપરાંત હજી પણ અમારા સત્યના પ્રયોગોમાંથી કન્ટિન્યુ લાઈનર છે બનવાના ચાલુ છે એ એપ્લિકેશનની અંદર અમે પ્રોવાઈડ કરશું તો મિત્રો ગાંધીજી પૂરતું એટલું રાખીએ છીએ હવે હવે આપણે કેપ્સ્યુલ સાથે કેપ્સુલ સાથે કેપ્સુલના દસમા ડોઝ મહાડોઝ સાથે તાલુકા સાથે ફરીવાર મળશું એવી આશા રાખીએ કે ત્યાં સુધીમાં આપણી એપ્લિકેશન છે દસથી વીસ ડિસેમ્બરની અંદર એપ્લિકેશન પણ લોન્ચ થઈ જાય બરાબર એટલે એવી આશા રાખીએ કે ત્યાં સુધીમાં આપણી એપ્લિકેશન પણ લોન્ચ થઈ જાય ને એની પછી આપણે તાલુકાના મેગાલેક્સ સાથે મળશું તો મિત્રો આજના દિવસ પૂરતું એટલું રાખીએ છીએ જય હિન્દ જય ભારત